गुड आफ्टरनून स्टूडेंट्स, वेलकम टू सेंट जेवियर्स ई क्लास। आज आप आर हेल्पर्स रिविजन करीशूँ और स्वाध्याय पोथी है, ठीक है, एम पेज नंबर जे छे 18 और 19 नी हूँ अँ डिस्कस करीश, ठीक है। हू एंड वॉट, फर्स्ट हू, आपने क्यारे हू यूज़ करवाना चाहिए। हवे एने जवाब शू आवशे ए आमां छे, कोई पण व्यक्ति विषे माहिती मेळवा हू वडे प्रश्न पूछाय छे। कोई पण व्यक्ति, कोई पण एक माणस होय अने मने तेनी तेना लीधे कोई पण जानकारी हासिल करवी होय कि मने खबर करवी होय कि शू छे, आ शू करे छे, तो एना माटे शू यूज़ करवानुं छे। इंग्लिश में हू वडे, हू यूज़ करीने, हू ने यूज़ करीने प्रश्न पूछाय छे, क्वेश्चन करीए छीए आपणे सामे वारे व्यक्ति थी, ठीक छे। तो ए विषय माहिती मेळववा एटले कि मने खबर करवी छे कि एना माटे जानकारी हासिल करवानी छे कि एनुं नाम शू छे, शू काम करे छे, ठीक छे। એના લીધે હું યુઝ કરીશ। સેકન્ડ વોટ, શું, પહેલાં જે છે હું જે છે એ કોણ, આ કોણ છે આપણને પૂછીએ ને કે તું કોણ છે, હુ આર યુ, તો એવી રીતે હું એટલે કોણ। સેકન્ડ છે વોટ, વોટ એટલે શું, કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે કે શું કામ કરે છે, એના માટે મને જાણવું હોય કે શું કામ કરે છે, તો એના સાથે એના વડે પ્રશ્ન પૂછાય છે। વોટ સાથે જ પ્રશ્ન શરૂ થાય છે, વોટ ઇઝ હી, શી ઓર હી, છોકરી હોય તો શી કે છોકરો હોય તો હી। હવે એના થોડાક એક્ઝામ્પલ જોઈશું આપણે। હુ ઇઝ હી, તેઓ કોણ છે, હી ઇઝ કિશોરભાઈ, તેઓ કિશોરભાઈ છે। તો હવે क्वेश्चन शू छे, हू इज शी, ते कोण छे, तो जो अहींया जे क्वेश्चन छे ए हू साथे शुरू थाय छे अने एनो जवाब शू छे, ही इज किशोरभाई। हवे एनो गुजराती में शू थाय छे, तेओ कोण छे, तो हू तो अहींया पण स्टार्टिंग में पण आपणने जोयुं ने के एनो नाम शू छे ए जाणवुं होय मने, तो एमां अंग्रेजी में हूँ हू थी क्वेश्चन पूछवानुं चालू करीश, हू इज ही के हू इज शी। તો એમાં શું છે કે હુ ઇઝ હી, હી ઇઝ કિશોરભાઈ, વોટ ઇઝ કિશોરભાઈ, હવે કિશોરભાઈ એ શું કામ કરે છે, કિશોરભાઈ ઇઝ અ ફાર્મર। આપણને જે પોયમ હતી જે આપણે પહેલાં એક્ટિવિટી કરી હતી એમાં આપણને જોયું છે ને કિશોરભાઈ શું છે, એક ફાર્મર છે, કિસાન છે, કિશોરભાઈ ખેડૂત છે, કિશોરભાઈ જે છે એ ખેડૂત છે, ઠીક છે। તો કિશોરભાઈ શું છે, હવે વોટ ઇઝ કિશોરભાઈ, તો એમાં ગુજરાતીમાં આપણને શું કહીએ કે કિશોરભાઈ શું છે, તો જે શું છે એના બદલે અંગ્રેજીમાં ક્વેશ્ચન વોટથી ચાલુ થાય, જે સવાલ હોય, પ્રશ્ન હોય એ વોટથી ચાલુ થાય, વોટ ઇઝ કિશોરભાઈ। પછી સેકન્ડ, હુ ઇઝ શી, તેઓ કોણ છે, હવે જ્યારે છોકરી હોય ત્યારે કે હુ ઇઝ શી, તે કોણ છે, શી ઇઝ તરલાબેન, એ તરલાબેન છે, તેઓ તરલાબેન છે। વોટ ઇઝ તરલાબેન, તરલાબેન શું છે, તરલાબેન કયું કામ કરે છે, તરલાબેન ઇઝ અ ટીચર, એ ટીચર છે, એક શિક્ષક છે, શિક્ષિકા છે, ઠીક છે। હવે જ્યારે કે આઈ એમ પાયલ, તો જ્યારે કોઈ મારાથી કોઈ શું સવાલ કરશે કે હુ ઇઝ શી, તો શી ઇઝ પાયલ, વોટ ઇઝ પાયલ, તો હું શું છું, હું ટીચર છું, ઠીક છે, તો પાયલ ઇઝ અ ટીચર, તો અહીંયા તરલાબેન શિક્ષિકા છે। હવે ચિત્રો જોઈ બક્સામાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો। હવે જે બોક્સ છે આમાં એ અલગ અલગ વ્યવસાયોનું નામ લખેલ છે, જો ટીચર, પોસ્ટમેન, પોલીસમેન, ફાર્મર, ડૉક્ટર, હવે એના લીધે જે સવાલ છે એના આપણને જવાબ આપવાના છે। એમ અહીંયા દાખલા તરીકે શું છે, હુ ઇઝ હી, હવે જો એના નીચેનું રામ પણ લખેલું છે, રામુ, તો આનું શું આવશે જવાબ, હી ઇઝ રામુ। વોટ ઇઝ રામુ, રામુ શું છે, રામુ ઇઝ અ ગાર્ડનર, જે પાણી આપે ફૂલોને, બગીચાઓને, માલી, જે આપણને માલી કહેવાય એ માલી છે, તો રામુ ઇઝ અ ગાર્ડનર,
ઠીક છે. હવે પહેલો એક્ઝામ્પલ, આ જો આ ચિત્ર તમે જોઈ શકો છો ને, ચિત્રમાં શું કરે છે, બ્લેક બોર્ડ છે, પાછળ બાળકો બેઠેલા છે, તો તમે ગેસ કરો શું હશે આ? આ તો ટીચર છે, ઠીક છે. તો એની નીચેનું નામ પણ લખેલું છે, મીનાબેન. હવે પહેલો પ્રશ્ન, હુ ઇઝ શી, ઠીક છે, તે કોણ છે? તો શી ઇઝ મીનાબેન, શી એનું નામ શું છે, મીનાબેન. પછી સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ મીનાબેન, મીનાબેન શું છે? મીનાબેન ઇઝ અ ટીચર, ઠીક છે. પછી સેકન્ડ, જો હવે શું કરે છે, આ છીલે છે, આ લકડાને છીલે છે, લકડો હોય ને એણે છીલીને સપાટ બનાવે છે, એક સરખું કરે છે. તો શું કેના કોણ કરે છે આ કામ, જે સુથાર હોય એ કરે આ કામ, ઠીક છે. કાર્પેન્ટર, જે આપણને અંગ્રેજીમાં કાર્પેન્ટર કહેવે ને, કહીએ ને, એ કરે આ કામ. તો એનું નામ શું છે, દેવજીભાઈ. પછી ફર્સ્ટ, હુ ઇઝ હી, તે કોણ છે? હી ઇઝ દેવજીભાઈ, આનું નામ છે દેવજીભાઈ, અને આ દેવજીભાઈ છે. સેકન્ડ, વોટ ઇઝ દેવજીભાઈ, એ શું છે? દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર. હવે જે શું છે એના સાથે વોટ સાથે ક્વેશ્ચન ચાલુ થાય છે, વોટ ઇઝ દેવજીભાઈ. તો અહીંયા તો જોવામાં જ આવે છે ચિત્રમાં કે આ શું કરે છે, આ ડેસ્કને છલે છે, જે હોય ને લકડો એને છલે છે, ઘસે છે. હવે એના પાસે જે ઓઝાર છે એ કોના પાસે જ હોય, સુથાર પાસે હોય. તો સુથારને અંગ્રેજીમાં શું કહેવાય, કાર્પેન્ટર કહેવાય. દેવજીભાઈ ઇઝ અ કાર્પેન્ટર, ઠીક છે. પછી થર્ડ, હવે આ જો ચિત્રમાં, ચિત્રમાં તમને શું દેખતું જોવામાં આવે છે કે આ એના પાસે એક બેગ છે, બસ્તો છે, એ બસ્તેમાં ઘણા બધા શું પડ્યા છે, લિફાફા પડ્યા છે, એન્વલપ્સ પડ્યા છે, અને આ શું કરે છે, આ લોકોની દરવાજાની ઘંટી વગાડે છે. તો આ કોણ હશે, આ પોસ્ટમેન છે, અને એનું નામ શું આપેલું છે, સુરેશભાઈ. હુ ઇઝ હી, હી ઇઝ સુરેશભાઈ. વોટ ઇઝ સુરેશભાઈ, હુ ઇઝ હી, તે કોણ છે? તો હી ઇઝ સુરેશભાઈ. વોટ ઇઝ સુરેશભાઈ, સુરેશભાઈ શું છે? તો અમે જોયું ને કે ઘંટી વગાડીને પત્ર આપે છે, જો આ આપે જ છે પત્ર. તો સુરેશભાઈ ઇઝ અ પોસ્ટમેન, આવા કામ કોણ કરે, પોસ્ટમેન કરે. તો આ શું છે, આ પોસ્ટમેન છે. પછી ફોર્થ, આ જો હવે ચિત્રમાં જો પાછળ જૂતા છે, ઠીક છે, એના હાથે હાથમાં એક નાનીક આ છે, હથોડી છે, એ શું કરે છે, એ બનાવે છે જૂતાને, ખીલી ઠોકે છે. તો એવા કામ કોણ કરે, મોચી કરે. તો મોચીને અંગ્રેજીમાં શું કહેવાય, કોબલર કહેવાય. તો હુ ઇઝ હી, એનું નામ શું છે, મનુભાઈ. હી ઇઝ મનુભાઈ. પછી સેકન્ડ ક્વેશ્ચન શું છે, વોટ ઇઝ મનુભાઈ, મનુભાઈ ઇઝ અ કોબલર. મનુભાઈ જે છે એ કોબલર છે, સી ઓ બી બી એલ ઈ આર, અને બ્રેકેટમાં પણ એની સ્પેલિંગ આપેલી જ હશે, કોબલર એટલે મોચી, ઠીક છે. હવે જે બાકીના જે છે એ તમને હું તમને આનું પીડીએફ આપી દઈશ, ત્યાર સુધી તમે ભરતા જશો અને તમારી આ સ્વાધ્યાય પોથીમાં આ લખવાના છે, ઠીક છે, એક્ઝામમાં આવવાના છે. અહીંયા જે યુનિટ ટેસ્ટ છે ને, આમાં આ એવા પ્રશ્નો આવશે, ત્યાં સુધી તમે ભણતા જ રહેશો.